हेलो नमस्कार, गुड मॉर्निंग विद्यार्थी मित्रों। आज अपने मजानी इंद्रियों विषे आगळ अभ्यास करशु। तमारा थी जमीन पर मिठाई वेराई होय अने पळवार में ज घणी बधी कीड़ीओ तेनी आजूबाजू भेगी थई जाय तो शुं थाय? विचारो, तमने चित्र देखाई रह्युं छे कीड़ीओनुं। कोई मिठाई होय, गोड़, खाट, घड़ी वस्तु कोई पण होय अने ए वेराय तो ए आजूबाजू कीड़ीओ भेगी थती होय छे। एवी रीते तमे सूतेला होय, कूतरा पासेथी ज्यारे आपणे पसार थता होय, आरामथी कूतरो सूतो होय અને તેના કાન એકાએક જ ઊંચા થઈ જાય છે, એટલે કૂતરું છે એ સચેત થઈ જાય છે। આ એમની જે ઇન્દ્રિયો છે એ આવી રીતે કામ કરે છે। હવે આપણે જોઈએ કે આવું શા માટે બન્યું। વિચારો, પ્રાણીઓને પણ જુદી જુદી ઇન્દ્રિયો હોય છે। તેઓ જોઈ શકે છે, સાંભળી શકે છે, સ્વાદ, ગંધ પારખી શકે છે અને લાગણી અનુભવી શકે છે। ઘણા પ્રાણીઓ તેમના ખોરાકને ખૂબ જ દૂરથી જોઈ શકે છે। ઘણા પ્રાણીઓ ઝીણામાં ઝીણો અવાજ ગણગણાટ સાંભળી શકે છે। ઘણા પ્રાણીઓ તેમના મિત્રોને ગંધથી શોધી શકે છે। પ્રાણી સૃષ્ટિ એ અદ્ભુત ઇન્દ્રિયના ઉદાહરણોથી ભરપૂર છે। કીડી તેના મિત્રને કેવી રીતે ઓળખી જાય છે એ આપણે વિચારીએ છીએ, જોઈએ છીએ કે એક કીડી મેદાન પર જતી હતી, તેણે બીજી બાજુથી કીડીઓનું જૂથ આવતું જોયું। પહેલી કીડી ઝડપથી તેના દર પાસે પાછી આવી। રક્ષક કીડી તે કીડીને ઓળખી ગઈ અને અંદર આવવા દીધી।
विचारो अने कहो कीड़ीए केवी रीते जाण्युं के बीजी कीड़ीओ तेमना जूथनी नथी। रक्षक कीड़ीए आ कीड़ीने केवी रीते ओळखी। प्रयत्न करो अने लखो। थोड़ी खांड गोड़ अथवा कोई पण मिठाई जमीन पर नाखो। कीड़ीओ आवे त्यां सुधी राह जुओ। कीड़ीओने त्यां आवामां केटलो समय लाग्यो? तो एकदम झड़पथी कीड़ीओ आवी जाय छे। जो पण गोड़ खांड घणी वस्तु होय तो झड़पथी कीड़ीओ आवी जाय छे। पहला एक ज कीड़ी आवे के कीड़ीओनो जूथ आव्यो? तो शरूआतमां एक ज कीड़ी आवे। कीड़ीओ खोराक साथे शुं करती हती? अने आगळ छे कीड़ीओ त्यांथी क्यां जाय छे? अने शुं तो हरोळमां जाय छे कीड़ीओ? तो ए एक साथे लाइन बन जती होय छे। હવે સાંભળીને કીડીઓને નુકસાન પહોંચાડ્યા વગર થોડી વાર પેન્સિલ પેન્સિલથી બંધ કરી દો। હવે કીડીઓ કેવી રીતે જાય છે તે અવલોકન કરો। ઘણા વર્ષો પહેલા વૈજ્ઞાનિકોએ આવા ઘણા બધા પ્રયોગો કર્યા હતા। તેમણે શોધ્યું કે કીડી જેમ આગળ જાય છે તેમ એ જમીન ઉપર સુગંધ છોડીને જાય છે। બીજી કીડીઓ તે સુગંધને અનુસરી રસ્તો શોધી લે છે। એની પાછળ પાછળ જાય છે અને એ એનો રસ્તો શોધી લે છે। હવે સાંભળીને કીડીઓને નુકસાન પહોંચાડ્યા વગર થોડી વાર માટે તેમનો રસ્તો હવે તમે અંદાજ લગાવી શકો છો કે જ્યારે તેને રસ્તા બંધ કર્યો ત્યારે કીડીઓ કેમ આવું વર્તન કરે છે। કેટલાક નર કીડા તેમની માદા જાતિને સુગંધથી ઓળખી શકે છે। તમને મચ્છરથી ક્યારેય મુશ્કેલી પડી છે? જરા વિચારો, તેમને કેવી રીતે ખબર પડી કે તમે ક્યાં છો? મચ્છરો તમને તમારા શરીરની સુગંધથી શોધી લે છે। તેઓ તમને તમારા પગની પાનીની સુગંધથી અને શરીરના તાપમાન પરથી શોધી લે છે।
હું રેશમનો કીડો છું, હું માદા કીડાને તેની સુગંધથી ઘણા કિલોમીટર દૂરથી પણ ઓળખી લઉં છું. તમે કૂતરાને જોતો ફરતા જોયા હશે. તમે વિચારો કે કૂતરો સૂંઘવાનો પ્રયત્ન કરે છે. કૂતરા તેમનો વિસ્તાર પોતાની જાતે બનાવે છે. તેઓના વિસ્તારમાં બીજા કોઈ કૂતરા આવે તો તેના પેશાબ અને મળની સુગંધથી જાણી શકે છે. મનુષ્ય કૂતરાની આ સૂંઘવાની આવડતનો કોઈ પણ ખાસ રીતે ઉપયોગ કરે છે. તમને તમારી સુગંધની ઇન્દ્રિયો ક્યાં મદદરૂપ બને છે થોડા ઉદાહરણ સાથે લખો. જેમ કે સુગંધથી ખોરાક સારો બન્યો છે કે ખરાબ બન્યો છે. એવા પ્રાણીઓના નામ આપો જેને જોયા વગર તેની સુગંધથી તમે ઓળખી શકો છો. એવી 5 વસ્તુઓના નામ લખો જેની સુગંધ તમને ગમે છે અને જેની સુગંધ તમને ગમતી નથી. મનુષ્ય કૂતરાની આ સૂંઘવાની આવડતનો કઈ ખાસ રીતે ઉપયોગ કરે છે. કૂતરાનો ઉપયોગ પોલીસ કરે છે. જ્યારે કોઈ ચોર અથવા ગુનેગાર કોઈ ચોરી અથવા ગુનો કરે ત્યારે તેને શોધવા માટે પોલીસ કૂતરાનો ઉપયોગ કરે છે. ડ્રેક નહી થતો, નીચે લાવવું હોય તો નથી આવતો. તો સ્ટોપ કરના તમે ચાલતો હતા ચાલતો છો.
माइक ये तो चालू छ तमने तमारी सुगंधनी इंद्रियो क्या मददरूप बने छे थोड़ा उदाहरणों लखो जेम के सुगंध थी खोराक सारो बन्यो छे के खराब बन्यो छे तेनी मदद थी आपणे क्यों फूल सुगंधीदार छे ते जाणी शकाय छे તમારો મિત્ર પરફ્યુમ નાખીને આવે હોય તો તે જાણી શકાય છે અત્યારે આપણે જોઈએ ઘણા છોકરાઓ છે પરફ્યુમ નાખીને શાળાએ જતા હોય છે તમે દુકાને સાબુ લેવા ગયા હોય ત્યારે સુગંધની મદદથી જે સાબુને સારી સુગંધ હોય તે આપણે લઈએ છીએ જ્યારે પણ આપણે દુકાને જઈએ તો કોઈ સાબુ જોઈતો હોય તો એ આપણે ઓળખી લઈએ છીએ હવે આપણે આવતા તાસમાં અભ્યાસ આગળનો કરીશું